ચીખલી હાઈવે પર ટેન્કર ટ્રક અને કાર અથડાતા ટેન્કર પલટી મારતા કેમિકલ પથરાયું. ચીખલી નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ટેન્કર ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ખેતરમાં ખાબકી ગઈ હતી. નવસારી જિલ્લાને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર 48 ઉપર દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં કેટલાક બનાવમાં જાનહાનિ પણ થઈ છે. ચીખલી પાસે આવેલ ચીમલા ગામે ટેન્કર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કારને બચાવવા જતા ટ્રક અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ટેન્કર હાઈવે ઉપર ઢળી પડતા જેમાંથી કેમિકલ નીચે દોડાયું હતું, તો ટ્રકને પણ નુકસાન થવા પામ્યું હતું. ટ્રક અને કારમાં સવાર ડ્રાઈવરને અકસ્માતમાં ઈજા પહોંચ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટેન્કરમાં રહેલા કેમિકલને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે વલસાડ ચીખલી બિલી મોરાથી ફાયરની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને કેમિકલ હાઈવે ઉપરથી સાફ થાય તે માટેના પગલાં લેવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો. મોટી દુર્ઘટના થયેલી છે, જેમાં ચીમલા ફાટક પાસે હ્યુન્ડાઈ આઈડેન્ટી ગાડી નીકળી આવતા રિલાયન્સના કન્ટેનર સાથે અથડાતા તે સામેના ટ્રેક ઉપર જઈને બાલાજીના કન્ટેનર સાથે અથડાઈ, જેમાં મોટી દુર્ઘટના થયેલ છે. ટેન્કર પલટી મારેલ છે, જેમાં હાલમાં ગંડઈ નગરપાલિકા, વલસાડ નગરપાલિકા અને દિલ્હી નગરપાલિકાના ફાયર વોટર કોઈ જાનહાનિ અત્યારે થયેલ નથી. અત્યારે હાલમાં પોલીસ પ્રશાસન સાથે મળીને કામગીરી ચાલુ છે અને કન્ટેનરને ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ આવી છે. એ રિલાયન્સ કંપની છે અને ઇમેજિન નામનું કેમિકલ હાલમાં હતું, જે 300 ડિગ્રી સેલ્સિયસના તાપમાને સળગી શકે તેવું છે. એટલે કોઈ અત્યારે કોઈ દુર્ઘટના થાય તેવું કોઈ સંજોગ થાય એમ નથી, જલનશીલ નથી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.